दर्शक मित्रों, हूँ धार्मी, आप जो रहा छो निर्माण न्यूज समाचार की शुरुआत करिए। बात करिए विगतवार समाचार नी, तो केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह बे दिवसीय गुजरात प्रवासे है। तरह महत्वपूर्ण कही शकाय कि आज प्रवास बीजो दिवस है, तरह अमित शाह अमदावाद में विविध कार्यक्रमों की अंदर हाजरी आपनार। प्रमुख स्वामी शताब्दी महोत्सव अंतर्गत कड़श स्थापना विविधि की अंदर हाजरी आपनार। तो अवड़ा द्वारा आयोजित वृक्षारोपण कार्यक्रम में हाजरी आपशे। अवड़ा एफोर्डेबल हाउसिंग लोकार्पण काम है अमित शाह हस्ते करवामां आवशे। त्यारे पाणी पुरवठा योजना लोकार्पण अमित शाह करशे। महत्वपूर्ण कही शकाय स्पोर्ट्स कॉम्प्लेक्स उद्घाटन, विकासलक्षी प्रोजेक्ट खातमुहूर्त, दरेक जे कार्यो छे ते केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह वरद हस्ते करवामां आवशे। तो दर्शक मित्रों, महत्वपूर्ण कही शकाय कि अमित शाह बे दिवसीय गुजरात प्रवासे आव्या छे, त्यारे आजे तेमना प्रवासनो बीजो दिवस छे। त्यारे तो हवे आ अंगे विगत साथे अमारी साथे लाइव जोड़ाई चुक्या छे अमारा संवाददाता बीरेन जाधव। जी बीरेन, बात करवामां आवे तो केंद्रीय गृहमंत्री अमित शाह बे दिवसीय गुजरात प्रवासे छे, आजे तेमना प्रवासनो बीजो दिवस छे, आजे कया कया कार्यक्रमनी अंदर तेओ हाजरी आपनार छे ते अंगे विगतो आपशो। बिल्कुल थी, आजे तेमना प्रवासनो बीजो दिवस छे ने खास करीने आजे तेमना विविध पांच कार्यक्रमों छे जेमांथी तेओ हाजरी आपवाना छे। अत्यारे हाल अमे तेमनो जे प्रथम कार्यक्रम छे जेमां प्रमुख स्वामी महाराजनो जे शताब्दी महोत्सव छे ते उजवानो छे, तेना ज भागरूपे जे कड़श स्थापना छे ते करवामां आवनार छे ने ते कड़श स्थापनामां तेओ हाजरी आपशे। महत्वनी बाबत छे के अलग अलग तेओ आजे पांच कार्यक्रममां हाजरी आपवाना छे, जेमां अवड़ाना पण विविध जे विकासलक्षी कार्यक्रमों छे तेमां तेओ खातमुहूर्त अने लोकार्पण करनार छे, जेमां जे बोपल छे त्यां पण तेओ स्पोर्ट्स कॉम्प्लेक्सनुं उद्घाटन करशे। अत्यार नी वात करिए तो अत्यार हाल जे कार्यक्रम छे तेने लईने आपणी जासे स्वामी उपस्थित छे। स्वामी जी, खास आजे जे उजवणी करी रह्या छो कड़श स्थापनामां, खास अमित શાહ આવી રહ્યા છે, કેવી રીતની લાગણી, શું કહેશો? આજે વિશ્વવંદનીય સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું જે સ્થળ છે એ સ્થળે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ પધારી રહ્યા છે અને એમના હસ્તે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં કળશ સ્થાપન કરવામાં આવશે અને આ એવું સ્થળ એક રચાશે જ્યાં દુનિયાભરમાંથી લોકો મહોત્સવ દરમિયાન આવશે। મહોત્સવ ડિસેમ્બર 2022માં યોજાશે, એ પૂર્વે મહોત્સવ સ્થળની જે બધી તૈયારીઓ કરવાની છે એ તૈયારીનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે બધાને ખૂબ હર્ષ છે, ખૂબ આનંદ છે કે માનનીય ગૃહમંત્રીશ્રીના હસ્તે આવું એક સુંદર કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે। બિલકુલથી, તો ગૃહમંત્રી અમિત શાહ ટૂંક સમયમાં અહીંયા પહોંચશે અને ખાસ કરીને શતાબ્દી મહોત્સવ જે ઉજવવામાં આવી રહ્યો છે તેને લઈને ખાસ જે કળશ સ્થાપના તેમના દ્વારા કરવામાં આવનાર છે અને જેટલા પણ હરિભક્તો છે અને સ્વામી સંતો છે તે તમામ લોકો અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત થયા છે અને અમિત શાહ જ્યારે ટૂંક સમયમાં અહીંયા પહોંચશે ત્યારે કળશ વિધિ જે છે તેમના દ્વારા કરવામાં આવશે। પરંતુ આ એક જ કાર્યક્રમ નહીં, પરંતુ ત્યારબાદ મારા સહયોગી બીજી તરફના પણ દ્રશ્યો આપને દર્શાવશે કે જે અવડા ગાર્ડન તરફથી જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યાં પણ તેઓ વૃક્ષારોપણ કરનાર છે। ખાસ કરીને અવડા ગાર્ડન દ્વારા લગભગ 6-7 કરોડના ખર્ચે જે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ છે તે આપવામાં આવ્યો છે અને તેના જ ભાગરૂપે અમિત શાહ જે છે તે અહીંયા આવીને તેમનો શુભારંભ કરાવશે અને તેમના હાથે જે મિશન મિલિયન ટ્રી છે તેના અંતર્ગત જે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તે યોજાશે। મહત્વની બાબત છે કે સવારથી જ અમિત શાહના જે કાર્યક્રમ છે તે અમદાવાદમાં ગોઠવવામાં આવ્યા છે, પ્રથમ આ કાર્યક્રમ છે અને ત્યારબાદ જે છે તે અવડા ગાર્ડન નિર્મિત જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે ત્યાં હાજરી આપશે અને ત્યારબાદ બોપલ ખાતે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેનું પણ ઉદ્ઘાટન કરશે। જી જી વીરેન, અમિત શાહ જ્યારે બે દિવસીય ગુજરાત પ્રવાસે છે, આજે તેઓ અનેક વિવિધ કાર્યક્રમોની અંદર હાજરી આપનાર છે, તો તે અંગેના લાઇવ દ્રશ્યો તેમજ વિગતો લઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, જે રીતે અમારા સંવાદદાતા બીરેન જાધવ દ્વારા આપને જે લાઇવ દ્રશ્યો માહિતી આપવામાં આવી તે રીતે વાત કરીએ, તો અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે, અનેક કાર્યક્રમોની અંદર તેઓ હાજરી આપનાર છે। પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અંતર્ગત કળશ સ્થાપના વિધિમાં તેઓ હાજરી આપનાર છે, જેની સમગ્ર તૈયારીઓ ચૂકી છે, ત્યારે અમારા સંવાદદાતા દ્વારા સ્વામીજી સાથે પણ વાતચીત કરવામાં આવી હતી। ત્યારબાદ ઓવડા દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર પણ જેઓ હાજરી આપનાર છે તેની પણ સમગ્ર જે તૈયારીઓ છે તે થઈ જવામાં આવી છે, ત્યારે ઓવડાના અફોર્ડેબલ હાઉસિંગના લોકાર્પણમાં પણ તેઓ ઉપસ્થિત રહેનાર છે।
समाचार में आगळ वात करीए मेहसाणा जिल्लानी, तो मेहसाणा जिल्लानी